હલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. આજે આપણે જોઈશું ખાટા આંબલા વિશે. અત્યારે આની સિઝન છે અને અત્યારે પછી પાક્યા પછી તેના લાડુ બનાવી અને તૈયાર કરવામાં આવે છે. તો આજે આપણે ખાટા આંબલા વિશે જોઈશું. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો અહીંયા જે છે એ આ ખાટી આંબલી તમને દેખાતી હશે અને ઉપર ઘણા બધા ખાટા આંબલા પણ પાકી અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ખાટા આંબલા પહેલાં પાડી લઈશું. તો મેં અહીંયા એક ઓખી લઈ લીધી છે. આપણે પાડવાના છે, બહુ ઊંચાઈ પર છે. જો પાકા હોય એટલે નીચે ઘરી જતા હોય છે. અને અહીંયા મોખો પણ છે એટલે મને બીક લાગે છે. કરડી જાય તો આપણું મોં ફૂલી જતું હોય છે. તો હવે ઓબલા મેં બધા જ પાડી દીધા છે અને મોંમાં પણ પાણી આવી ગયું છે. પરંતુ પહેલાં આપણે વીણી લઈએ, પછી ખાઈશું. તો નીચે જમીન પર પણ ઓબલા જેવો જ કલર છે એટલે શોધવા પણ મુશ્કેલ છે. તો સરસ એવા મેં બધા જ કાતળા પાક્કા પાક્કા વીણી લીધા છે અને બધાને મોંમાં પાણી પણ આવી ગયું છે. હવે ઘરે જઈને આપણે તેમાંથી ખટાઈ કાઢી અને તેમાંથી લાડુ બનાવીશું. હવે આપણે આંબલા લઈ અને ઘરે આવી ગયા છીએ. તો તેની ઉપર જે છાલ હોય છે તે કાઢવાની હોય છે. એટલે કે જે પાક્કા ઓબલા હોય એટલે છાલ તો આસાનીથી નીકળી જતી હોય છે આમ દબાવીએ એટલે. તો આમ આપણે બધી જ છાલ તેની ઉપરથી કાઢી દઈશું અને તેની ઉપર આમ નસો પણ હોય છે એટલે આપણે આમ કરીશું તો નસો પણ નીકળી જતી હોય છે. તો આપણે પહેલાં ઉપરથી છાલ કાઢી અને નસ પણ કાઢી લઈશું અને પછી અંદર જે ઠોળિયા હોય છે એટલે કે એને કચુકા કહેવાતા હોય છે તે પણ આપણે કાઢીશું. પણ પહેલાં આપણે આમ સાફ કરી દઈશું. તો આપણે ખાટા આંબલા સરસ એવા ફોલી લીધા છે. હવે આપણે તેની અંદરથી ઠળિયા કાઢીશું. તો આપણે ભાગી અને ઠળિયા કાઢવાના હોય પરંતુ હું આ રીતના ડાયરેક્ટ જ કાઢી દઉં છું. અને અહીંયા તમે જોઈ શકો છો કે બંને બાજુ બે છોકરા બેસી ગયા છે, એક તો પૃથ્વીરાજ અને છોટી. તો એ પણ ખાટા આંબલા ખાય છે તો તેમને પણ બહુ ખાટું લાગે એટલે મોમમ કરતા હોય છે, પણ એમને ખાવા જ છે તો ખાય છે. આપણે બધા જ ઠોળિયા આ રીતના કાઢી દઈએ. જેમ કે ખાટું અબલું કોઈને પણ જોવે તો તેને ડાયરેક્ટ ખાવાનું જ મન થઈ જતું હોય છે, એવું હોય છે. તો આ આંબલાની અંદર આવા ઠળિયા હોય છે. તો આપણે બધા જ ઠળિયા આમ કાઢી લેવાના છે આ રીતના. તો આનો પણ વિડીયો આપણે આગળ પછી બનાવીશું. તો બધા જ ઠળિયા તેની અંદરથી કાઢી લઈશું. મેં આંબલાની અંદરથી એવા ઠોળિયા કાઢી દીધા છે અને અહીંયા છે જે રહેવા દીધા છે. તો હવે આપણે શું કરીશું, વાટકીમાં થોડું પાણી લઈશું અને તેની અંદર મીઠું નાખી અને ઓગાળી દઈએ અને પછી આપણે લાડુ બાંધીશું. તો આપણે થોડું મીઠું નાખીશું. તો મીઠું આપણે એટલા માટે નાખવાનું કે આપણે આંબલીની અંદર કોઈ જીવાત ના પડે અને એક વર્ષ સુધી આપણું લાડવો રહેતો હોય છે. તેની અંદર થોડું થોડું પાણી રેડતા જઈએ અને મિક્સ કરીશું એટલે બધા જ આંબળા છે તે મીઠાવાળા થઈ જતા હોય છે. તો આપણે આમ લાડવો બાંધી દઈશું. તો આમ મીઠાવાળું પાણી હોય એટલે આખું વરસ રહે છે. આજે આપણા ઠળિયાવાળો છે તે પણ આપણે ઠળિયા સાથે બાંધી દઈશું. તો આપણે એક લાડુ ઠળિયા સાથે બાંધીશું અને એક ઠળિયા વગરનો. એટલે કે જો ટાઈમ હોય તો ઠળિયા કાઢી લેવાના અને ના હોય તો આપણે ઠળિયા સાથે પણ બાંધી દઈશું. અને જ્યારે આપણે નાખવાનું થાય ત્યારે પાણીની અંદર પલાળી દેવાના એટલે ઠળિયા અલગ થઈ જતા હોય છે. આમ આપણે બે લાડુ બનાવીને તૈયાર કરી દીધા છે અને આને આપણે ખાટી આંબલીની ચટણી પણ બનાવી શકીએ છીએ અને દાળમાં પણ નાખી શકીએ છીએ અને આખો વર્ષ સ્ટોર કરીને પણ મૂકી શકીએ છીએ. તો આમ તમે પણ ઘરે જો ખાટા આંબલા હોય તો આ રીતના લાડુ ઘરે બનાવી શકો છો. તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને દક્ષારેખા પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.